વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આબુ રોડમાં સીવરેજ કામમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સીવરેજ ચેમ્બર ધસવાથી 4 જેટલા મજૂરો દટાયા હોવાની દુર્ઘટના સામે આવી છે. કોલેજ ગ્રાઉન્ડના પાછળના ભાગે બનેલી ઘટનામાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો અતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના પગલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, આંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે તંત્ર કેમ સેફટીની બાબતોનું ધ્યાન નથી રાખતું? અવારનવાર આ પ્રકારની ઘટનામાં અસંખ્ય મજૂરો પોતાનો જીવ ગુમાવે છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં ટનલ મજૂરો ફસાયા હતા. મોરબીની પુલ દુર્ઘટનામાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે ક્યારે સરકાર અને જવાબદાર તંત્ર પોતાની જવાબદારી સમજશે? ભૂતકાળમાં પણ ભોપાલ ગેસ કાંડમાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પહેલે સે હોલ ખુલા હુઆ, ચેમ્બર અંદર લગે હુએ થે, ચેમ્બર સે કનેક્શન કર રહે થે. યે સીવરેજ કા કામ ચલ રહા હૈ આબુ રોડ મેં. યે એલએનટી કા ઠેકા, એલએનટી ને આગે સપ્લેટ કરકે શર્મા જી કે નામ કે કિસી ઠેકેદાર કો ઠેકા દે રખા હૈ. ઉસકે 8 આદમી આજ સુબહ યહાં પે કામ કર રહે થે, જિસમે 2 સુપરવાઇઝર થે, 2 જેસીબી કે ડ્રાઈવર થે ઓર 2 4 લેબર થી. 4 લેબર જો જૈસે કનેક્શન કે લિયે પાઇપ કે વહાં ઉતરી તો ઉપર સે મિટ્ટી ધસ ગઈ, ગીલી મિટ્ટી થી. સુરક્ષા કે માનક પૂરે અપનાએ નહીં ગયે થે. ચારો જણો કો બહાર તો નિકાલ દિયા પુલિસ ઓર પ્રશાસન કી મદદ. શ્રીમાન એસડીએમ સાહેબ ભી મોકે પે પધારે ઓર હમારા સ્ટાફ મોકે પે હી હૈ ઓર ચારો કો નિકાલ દિયા હૈ. 2 ગંભીર હૈ ઓર 2 બોલ રહે હૈ વો ખતરે સે બહાર. અભી તક દિખને મેં તો ખતરે સે બહાર દિખ રહે હૈ, લેકિન વાસ્તવિક સ્થિતિ તો અસ્પતાલ જાને કે બાદ હી પતા લગે. સર પ્રથમ તોર પર સર ક્યા વજહ રહી? કોઈ સુરક્ષા કે અનદેખી કુછ રહે કુછ સામને આયે કે? સર પ્રથમ દ્રષ્ટિયા દેખને સે સુરક્ષા કે માનકો કી પૂરી પાલના નહીં કી. सर पूर्व में भी सीरीज के दौरान ऐसा हुआ, इस बार भी लापरवाही, इस पर क्या कार्रवाई करेंगे? बिल्कुल जैसी जो कानूनी कार्रवाई के लिए जो भी बिंदु है, बिंदुओं को देखते हुए ऐसी रिपोर्ट आएगी, उस पर अमल करते हुए कानूनी कार्रवाई की.